चरित्रगा प्रभुजी तमारा अखण्ड सौभाग्यगणि अमारा इच्छा उरे एज प्रभुजी मारी स्मृतिरहो अन्तर् मा तरी स्मृतिरहो अन्तर् मारी શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય ઉનાળાના તાપથી સંતપ્ત ધરતીને અષાઢના પહેલાં છાંટણા થાય અને પૃથ્વીને જે શાતા વળે એવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયું એનાથી જીવ પ્રાણી માત્રડે એક પ્રકારની શાંતિનો અનુભવ થયો સૂર્ય એક દિશામાં ઉગે એનો ઉજાસ પ્રકાશ આભા સર્વત્ર પ્રસરી જાય બાળક તો ઘણાને ત્યાં જન્મતા હોય એના ઘરનાને ન ખબર પડે પણ ભગવાનનું જે પ્રાગટ્ય છે ને જીવ પ્રાણી માત્રને સચેતન કરે સૌનો સંચાર કરવાવાળા સૌનો બાપ બાળક બનીને આવે ને તો એ બાપ જ હોય અને સર્વત્ર એનો વ્યાપ હોય એટલે એમના પ્રાગટ્યથી એમના અવતરણથી પૃથ્વી જળ વાયુ આકાશ અને જીવ પ્રાણી માત્રને એના આગમન પૂર્વે જ એંધાણ સમાચાર આવે ખબર પડે એટલે પૃથ્વી ઉપર એક દિવ્ય મંગલમય વાતાવરણ સર્જાય એવું વાતાવરણ ચપૈયામાં સર્જાયું નદીઓના નીર સ્વચ્છ થયા આકાશ સ્વચ્છ થયું છે મંદ સુગંધી વાયુ વાવા લાગ્યો અને પક્ષીઓ કલરવ કરવા લાગ્યા આવું દિવ્ય વાતાવરણ જોઈ પ્રભુ આ રીતે જગજાહેર થયા મારા જે પ્રથમના અઠ્યોતેરના વચનમાં એમને કહ્યું ને કે અમે એવો સંકલ્પ કર્યો કે મૃત્યુલોકના જ્ઞાની અજ્ઞાની એવા જે મનુષ્ય તે અમને દેખો ભગવાન તો હોય પૃથ્વી ઉપર ઓળખાય નહીં ત્યાં હજી એમણે સંકલ્પ કર્યો એટલે દેખાવા લાગ્યા ભક્તિ માતાને ધર્મદેવને ખબર પડી બાળક અવતર્યું છે અને એના આનંદનો અવધિ ન રહ્યો અને વાત વાયુ વગેરે સમગ્ર છપૈયાની જનતા સુધી પહોંચી રાતના દસ અને દસ વાગ્યાનો સમય છે દસ વાગ્યા અને દસ મિનિટનો સમય છે અને આ સમાચારે સમગ્ર ગામની અંદર એક આનંદનું ઉત્સવનું મોજું ફરી વેળ્યું પછી કહેવાય છે કે આખી રાત કોઈ સૂતું જ નથી બાલપ્રભુનું મુખડું જોવા દર્શન કરવા એની વધાઈ આપવા માટે ઘરની અંદર જે સારામાં સારી વાલામાં વાલી વસ્તુ હતી એ બધી ભેટ સોગંધ લઈ અને વહેલી સવારે ધર્મદેવને આંગણે બધાએ આવે છે હજી એ જ રાત છે પ્રભુના પ્રાગટ્યની એટલે એ ધન્યતા અનુભવતા સૌ નગરજનો ધર્મદેવને આંગણે આવે છે આંગણે આવીને શું કહે છે પોતાને અહોભાગ્ય માને છે કે પ્રભુ પ્રગટ્યા એ આપણા માટે ખરેખર એક આનંદની વાત છે सखि आज आनन्दयति गणो सखी आज आनन्दयति गणो कोटि ब्रह्माण्डनाकर अखिलना धार प्रकटया महा प्रभूथाय उत्सव मनया गहिणे हे ते जारो हार लाखो नार प्रगटया महा प्रबु धन्य धन्य श्री Dhanya, Dhanya धन्य धन्य श्री Dhanya धन्य धन्यपया गाम पुण काम प्रगटयाम प्रभु धन्य धन्यपया गाम जधरम कुमार प्रगयाम प्रभु सफ़े देख <coughs> मोटा मुनिजनमलिमळिया विहे योगी जपे नित्य ध्यान शिशि गन श्याम प्रगतथया महाप्रभु सखि अद्भूत भग्ये आ पणा सखी अद्भूत भग्य पणा सखी अद्भूत भग्य पर्णा प्राणया दारजेक्षे परा पारते प्रभुजी पधारेति नेति निगमकहे जेनी किरति करे चे उचार वदन जार प्रगटथयामा प्रभुजेनां दर्शन दुर्लभदेवरे शङ्करजे अनुध्यान करे गुणगानते जी पधारिया जने अर्थे जोगी जप तप करे करे अष्टांग योग अभ्यास वसी वनवास ते जी पधारिया जोगी जगना करे जेने पमवा कोई सुख तजी ले सन्यास दिले थई उदास ते जी पधारिया भजे प्रकृति पुरुष वी भाव थी પણ સમજે નહીં જેનો સાર પામે નહીં પાર તે પ્રભુજી પધાર્યા જેના તન એક રોમના તેજમાં કોટી સૂર્ય શશી લીન થાય જરીએ ન જણાય તે પ્રભુજી પધાર્યા જેની આજ્ઞા થકી જુઓ જગતમાં શશી સૂરજ કરે ફરે છે આકાશ કરે છે પ્રકાશ તે પ્રભુજી પધાર્યા મેઘ સૃષ્ટિ મેઘ વૃષ્ટિ કરે સારી સૃષ્ટિ મા મેઘ વૃષ્ટિ કરે સારી સૃષ્ટિ મા તે તો જે હના હુકમ પ્રમાણ કરી તે પ્રભુજી પધારી છપૈયાની ધરતી ઉપર આનંદ મંગળ થયો ગયો છે મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મેં કેવળ છપૈયામાં જ નહીં પણ ત્રણેય લોકની અંદર એક માંગલિક પ્રસંગ આવ્યો છે આકાશમાંથી દેવો પૃષ્પવૃષ્ટિ અને ચંદનની વૃષ્ટિ કરે છે અને ભગવાનની વધાઈના ગીતો ગાય છે અયોધ્યા છપૈયાનું આખું વાતાવરણ દિવ્ય બન્યું છે अयोध्या सरयु तटे अयोध्या सरयुतटे सभळाय मधुर जल तरङ्गडु छपया गा मि गवाय छपैया गाम सिमाडे गवाय मिठे सुर पक्षिनुलरडू संवत अधार सो साडतरि चैत्र सुद नवमि रात्रे संवत अढार सोषाडत्री चैत्रसूद नवमि रात्रे प्रगट्यालरडु अयोध्या सरयुतटे सभय मधुर जल तरङ्ग हारडु देव देवी जानवि जलनी भरी लावे सुवर्ण गागरनी केसरिया स्नान करावे गाये गरवे हालरडू हारडु अयोध्या सरजो तटे संभळाय મધુર જલ તરંગ છપૈયા ગામ સીમાડે ગવાય છપૈયા ગામ સીમાડે ગવાય મીઠે સુર પક્ષીનું હાલ અયોધ્યામાં ને સમગ્ર વિશ્વની અંદર એક આનંદ મંગળનું વાતાવરણ થઈ રહ્યું છે ત્યારે એની સામી બાજુએ જે આસુરી તત્વો હતા એને પણ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે એના મન ઉપર કેવી અસર થઈ છે વામ નયન ભુજ ફરકે હો પુરુષ હોય એનું ડાબું અંગ ફરકે ને એટલે સમજવું કે અપશુકન થવાના અસુરો હતા ને એના ડાબા અંગ ફરકવા લાગ્યા આટલું જ નહીં પણ ચારેય તરફ સર્વક્રિયામાં અપશુકન થવા લાગ્યા છે સ્ત્રીઓના જમણા અંગ ફરકવા લાગ્યા છે અને સુવે ત્યારે ખરાબ સ્વપ્ન આવે છે અને સ્વપ્નની અંદર એવું દેખાય છે કે ઊંટ ઉપર બેસીને દક્ષિણ દિશા તરફ જતા હોય એવો ભાસ થાય છે ઘરો ઘર કાગડાના અવાજ સંભળાય છે કૂતરાઓ ઊંધું મોઢું કરી અને એના ઘરની આગળ આવીને ઊભા છે મધરાતે ગાયો ભાંભરડા નાખતી હોય એવા સંભળાય શિયાળ અને ઘુવરના અવાજ સંભળાય છે ને ઘરની ઉપર ગીધ પક્ષીઓ માણસ મરી જાય ત્યારે જે ગીધડાઓ ઉડે ને એવા અસુરોના ઘરની ઉપર આંટા મારવા લાગ્યા છે અને પગ નીચેથી પૃથ્વી સરકતી હોય એવો એક એને ભાસ આભાસ થાય છે ભગવાનનું પ્રાગટ્ય ભગવાન કોઈને શસ્ત્રથી મારતા નથી એ તો દ્રષ્ટિ કરે ને માણસ તો મરી જાય પણ આ પ્રભુ કોઈને મારવા નહીં પણ તારવા માટે આવ્યા છે તેમ છતાં પણ જે આસુરી તત્વ જ છે જેને કોઈ ક્રિયા સારી કરી જ નથી એને આ પ્રકારે એક પ્રકારનો ભય ડર લાગે છે અયોધ્યાની પ્રજા બાલપ્રભુને વધાઈ આપવા માટે ધર્મ અને ભક્તિને શુભ શુભ આશીષ અથવા તો અભિનંદન આપવા માટે એમને ઘરે બધાએ આવ્યા છે નાના પ્રકારની ભેટો લાવ્યા છે ધર્મ અને ભક્તિ એમના યથાનામા તથા ગુણા એમની પાસે જે કંઈ આ નિમિત્તે ભેટ આવી એ બ્રાહ્મણો યાચકોને આપી દે છે અને આ પ્રમાણે એક બે ત્રણ ચાર પાંચ દિવસ પ્રભુના પ્રાગટ્યને પૂરા થાય છે છઠ્ઠીનો દિવસ આવે બાળકનો જન્મ થાય ત્યારે એવું કહેવાય છે કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા માટે આવે ભગવાનના લેખ લખવા માટે તો કોઈને આવવાનું હોય નહીં પરંતુ એક કૃત્યા આવે છે કાલિદત્ત નામનો જે અસુર છે એ કૃત્યાને મોકલે છે અને જેમ ભગવાન કૃષ્ણના જીવનમાં છે એવો જ અહીંયા એક પ્રસંગ છે કે કૃત્ય આવીને બાળપ્રભુને ઉપાડવા માટે પ્રયત્ન કરે છે પણ ભગવાન પોતાની દ્રષ્ટિ દ્વારા જ એનું સમાધાન કરે છે બહુ પ્રસંગ માર્મિક પ્રસંગ છે કે ભગવાન અવિદ્યાને જન્મ આપવાવાળી જે માયા છે ને એનો જ નાશ કરે છે અને આમેય એમનો અવતાર જ અવિદ્યા કા મૂળ અજ્ઞાન એના નાશ કરને કે વાસ્તે અમારા એ જન્મ હૈ અમારો આ પૃથ્વી ઉપર જે જન્મ છે એકાંતિક ધર્મનું સ્થાપન કરવા અને મૂળ અજ્ઞાન જે અવિદ્યા છે એનો નાશ કરવા માટે જ છે આ અવિદ્યાનો નાશ થયો જાણી અને જે કાલિદત્ત નામનો અસુર હતો જેણે આ વિદ્યાની મોકલેલી એ જરા ખીજાય છે રોષે ભરાય છે એના મનમાં થાય છે કે સમય આવે હું એમને જોઈ લઈશ પરંતુ આ પ્રમાણે ભગવાનની પાસે તો કોઈનું કશું જ ચાલતું હતું નથી તે છતાંય જે મૂર્ખા હોય એ મનમાં એવો વિચાર કરે છે ત્યાર પછી આ પ્રમાણે ભગવાન દિવસે દિવસે મોટા થતા જાય છે અને આપણી ભારતીય સંસ્કૃતિમાં જે સોળ સંસ્કાર કે એમાંના એક પછી એક સંસ્કારો પણ ભગવાનને આ પ્રમાણે કરવામાં આવે છે અહીંયા આગળ આપણે વિવરણ ન કરતા એ સોળ સંસ્કાર છે એનું ફક્ત નામ આપણે વાંચીએ પહેલો જે સંસ્કાર છે એને ગર્ભધાન સંસ્કાર કહેવામાં આવે છે બાળક કેવું બનાવવું કેવું બાળક થાય એને માટેનો આ પહેલો સંસ્કાર છે ત્યાર પછી પૂંસવન સંસ્કાર બીજે કે ત્રીજે મહિને કરાય છે પછી શ્રીમંત સંસ્કાર જે અહીંયા તમે કાંઈક પેલું બીજું નામથી બેબી સાવર કહો છો ને એ ત્યાર પછી બાળકનો જન્મ થયા પછીનો જે પહેલો સંસ્કાર એને જાત કર્મ સંસ્કાર કહેવામાં આવે છે જાતકર્મ સંસ્કાર પછી આવે નામકરણ વિધિ ત્યાર પછી ઘરેથી બાળકને બારે નિષ્ક્રમણ વિધિ કહેવાય એને ગમે તેમ ઈચ્છા આવે ત્યારે ઘરમાંથી બારે ના લઈ જવાય એનો પણ એક વિધિ હોય છે એને ભગવાનનું દર્શન કરાવાય ચંદ્ર દર્શન કરાવાય અને ત્યાર પછી બાળક બજારમાં આ રીતે લઈ જવાય તો એ નિષ્ક્રમણ સંસ્કાર ત્યાર પછી અન્નપ્રાશન બાળકના મોઢામાં અન્ન મૂકવાનો વિધિ આવે ત્યાર પછી ચૌલ સંસ્કાર વાળ કપાવવાના પછી કર્ણવેદ કાન વિંધાવાના ઉપનયન યજ્ઞો પવિત્ર જનોય આપવાનો ત્યાર પછી સમાવર્તન વિદ્યા અધ્યયન વિદ્યાભ્યાસ કરાવવાનો પછી સમાવર્તન વિદ્યા પૂરી થાય ત્યાર પછી આ પ્રમાણે વિવાહ વાકદાન વિધિ આવે પછી પચીસ વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમ ભોગવે પછી વાનપ્રસ્થ સંન્યસ્થ અને છેલ્લે મરી જયા પછીનો અંત્યેષ્ટિ આ સોળ સંસ્કાર એ એક પછી એક આ પ્રમાણે બાળ પ્રભુને પણ આ બધા સંસ્કારો કરવામાં આવે છે ચૈત્ર સુદ નવમીના એમનો જન્મ થયો છે વૈશાખ સુદ એકાદશીના દિવસે પ્રભુને એક મહિનો થયો પ્રભુને પારણે પૂર્વમસ્તકે આ પ્રમાણે પહોઢાડ્યા અને જાગ્યા પછી ગાયનું દૂધ પ્રથમવાર શંખ વડે ભગવાનના મુખમાં આ પ્રમાણે મૂકવામાં આવે છે ચોથો સંસ્કાર પૈપાન સંસ્કાર ચોથો સંસ્કાર પૈપાન જે છે માસ બીજો બેસે ત્યાં કરે છે સુધી વૈશાખની એકાદશી ભૃગુવારી પિતા મનવસી ત્યારે પારણે પોઢાડ્યો બાળ પાંચમો સંસ્કાર નૃપાળ આ પ્રમાણે એક પછી એક એવા સંસ્કાર કરતાં કરતા હવે બાળપ્રભુનું નામકરણ વિધિ કરવાનું છે એમનું નામ પાડવાનું છે ધર્મદેવ વિચાર કરે છે કે મારા બાળકનું નામ શું પાડવું સામાન્ય રીતે તો ગ્રહસ્થાશ્રમમાં તો એમના ફોઈ નામ પાડતા હતા પાડે છે નહીં હવે પાડતા હતા ધર્મદેવને પણ બાળ પ્રભુનું આ નામ પાડવાનો વિચાર આવે છે અને એ જ સમયે ભગવાનની ઈચ્છાથી જ ત્યાં આગળ માર્કંડે મુનિ આવે છે ત્યાર પછીની વારતા સૌ સાંભળો થઈ સાવધાન હરિચાએ ત્યાં આવ્યા મારકંડે મુનિ ગુણવાન ત્રિકાળ દર્શીને વેતા બ્રહ્મચારી નો છે વેશ ધર્મને ઘેર સંગે લઈને ધર્મદેવ માર્કંડે મુનિનું સ્વાગત કરે સ્વાગતમ વો મહાભાગા આગમ્યતામ અલંક્રિયતામ ઇદમ આસનમ અમારું આસન ગ્રહણ કરો અમે આપનું સ્વાગત કરીએ છીએ માર્કંડે મુનિનું સ્વાગત થયું માર્કંડય મુનિ રાજી થાય છે અને ધર્મદેવ માર્કંડય મુનિને પ્રણામ કરીને કહે છે મારા બાળકનું નામ દીજે રે બહુ કાળામાં ઘેરરી રીજે રે તમે જ્યોતિષ જાણો છો ઘણું રે કેવું ભાગ્ય બાળક તણું રે જુઓ જન્મ દિવસ રૂડી પેર રે મુહૂર્ત લગ્ન ને જન્માક્ષર રે એની વરતી રે પાડો નામ એનું મહામતી રે ધર્મદેવ માર્કંડય મુનિને પ્રણામ કરીને કહે છે કે અમારા બાળકનું તમે નામ પાડો અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહ અને એ બધું એનું જુઓ માર્કંડય મુનિએ તો ટીપ્પણું કાઢ્યું અને ધન મકરને કુંભ કરી અને પછી ભગવાનની અથેળી જોવે છે એની રેખાઓ એક પછી એક જોતા જાય છે જે રીતે એમનો જન્મ છે ને જ્યોતિષ વિદ્યાના જાણકાર છે એટલે ગ્રહો બધા જ ભગવાન જન્મે ને ત્યારે ગ્રહો બધા અનુકૂળ થઈ ગયેલા હોય આવું અત્યાર સુધી એણે જોશ જોયા છે કેટલાયનું નામકરણ કર્યું છે પણ આવું કંઈ એમના જોવામાં આવ્યું નથી એક પછી એક એ પાના ખોલતા જાય છે અને આશ્ચર્ય થતું જાય છે કે આ શું કહેવાય અને ધીરે ધીરે ધર્મદેવને કહેતા જાય છે પછી ટીપણી માં જોઈએ હરે કરી જન્મ કુંડાળી તે હરે જોયું જ્યોતિષ વિદ્યાને વિશેરે વિશે રે જાણ્યું આ તો અતિ મોટા દિશે રે અતિ બુદ્ધિવાન એ હથાશે રે માટે મોટા સહુથી કહેવાશે રે વળી કર્કના ચંદ્રમાં આવે રે તેનું નામ હરિયેવું કાવે રે એક તમે બીજા જે આ રે તેની આપદા સરવે હર્ષે રે માટે હરિયેવું એનું નામ રે સૌને સમરતા સુખ ધામ રે સારું સુંદર તન છે શ્યામ રે માટે એનું કહીએ કૃષ્ણ નામ રે મૂર્તિ જોઈને જનનામન રે તાણી લેશે તે માટે એ કૃષ્ણ રે વળી બેવું નામ મળીએ કરે કેશે જન જે કારી વિવેક કરે ત્યારે ત્રીજું નામ હરિ કૃષ્ણ રે સમારત જન મન પ્રસન્ન રે કર્ક રાશિમાં જન્મ હોય નામ અને લોકોના ચિત્તનું કર્ષણ ખેંચાણ કરશે એટલા માટે કૃષ્ણ અને બે નામ સાથે મળીને હરિકૃષ્ણ આવું પણ આવા ઘણા બધા નામ માર્કંડે મુનિ પાડે છે અને ત્યાર પછી ભગવાનની જે જે વિશેષતાઓ છે એક પછી એક બધી વિશેષતા કહે છે બાળપ્રભુ માર્કંડય મુનિ સામે એક નજરે ટગર ટગર જોઈ રહે છે કે જે ભાઈ ધીરારો હજી અમારે અમારી જે કંઈ શક્તિ છે એને પ્રગટ કરવાનો સમય છે અત્યારે અમે ખાનગીમાં હજી અહીંયા તમને આજ્ઞા આદેશ આપ્યો નથી તમે આ બધી જાહેરાત કેમ કરવા લાગ્યા પણ માર્કંડી મુનિ અધીરા થાય છે કે ભગવાનનો સૌ પ્રથમ આ પ્રચાર પ્રસાર કરવાની સેવા મને મળી છે તો હું શા માટે ન કહું એવી રીતે અતિ આનંદિત થઈ અને આ પ્રમાણે ધર્મ અને ભક્તિ માતાને કહે છે કે તમારે ત્યાં જે બાળક જન્મ્યા છે ને એ સાક્ષાત ભગવાનનો અવતાર છે આ બધી જ્યારે વાત કરીને પછી એમને કહે છે કે મેં જેનું નામ પાડ્યું અને મુખ દર્શન તો મને કરાવો અને ઘનશ્યામ પ્રભુ જે દૂર પારડામાં પહોંચ્યા ત્યાં ત્યાંથી નજીક લાવી અને એમને દર્શન કરાવે છે એ સમયે ભગવાન એમને કહે છે કે તમે બહુ ઉતાવળ કરી દીધી પણ કંઈ વાંધો નહીં ભગવાન કહે છે કે મારું સાચું સ્વરૂપ તો મારા સંત છે ને એ જ ઓળખાવી શકશે અત્યારે જે તમે કહ્યું ને એ ખાલી એને માહિતી મળી છે પણ અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તો ભવિષ્યમાં અમારા સંતો જ કરાવશે માર્કંડેય મુનિએ બાલપ્રભુના આવી રીતે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નામાભિધાન કર્યું આપણા બધાના પણ નામ પાડવામાં આવે છે પણ નામની પાછળ બહુ વિરોધાભાસ હોય આપણે આપણું જેવું નામ હોય ને એવું કામ ન હોય અને અથવા તો નામ હોય એવા ગુણ ના હોય પિયુષ એટલે અમૃત બોલે ને તો ઝેર સિવાય કાંઈ ના હોય એની બાજુમાં કોઈ ઉભો નહીં એક શબ્દ સાંભળે ને એમ થાય ના બોલે તો સારું એવા એવા લોકો વધારે બોલતા હે પાછા એ વધારે બોલે નામથી પિયુષ પણ બોલીમાં તો ઝેરે ભર્યું એ નામથી પિયુષ પણ બોલીમાં તો ઝેરે ભર્યું હોય જો કુબેર તો દીઠા ભીખ માગતા નામ હોય ને પાછા ભીખારી મહાત્મા ઠીકરું લઈને ફરતા હોય નામથી પિયુષ પણ બોલીમાં તો ઝેરે ભર્યું હોર જો કુબેર તો હોય નામે રૂડો તો સારા ભાઈ કાળ જેવા લાગતા સમજ્યા હોય નામે રૂડાભાઈ પણ ઓહો કોલસા જેવા હોય સુંદરભાઈ તો કેવા હોય હા હોય નામે રૂપો વળી રૂડો દેવ ચંદ ભાઈ સુંદર ને સારા ભાઈ કાળ જેવા લાભ હોય નામે મકરંદ લીંટ જરે આઠો જામ હોય મકરંદ હે અને લીંટ છેડા પડતા હોય આખો દિવસ હોય નામે મકરંદ લીટ જરે આઠ નામ વનરાજ નામ વેળા ઉંદર થી ભાગતા વનરાજ એટલે સિંહ ઉંદરડો આવે ને તો ભાગી જાય નામથી પીયુષ પણ બોલી માં તો જયારે ભર્યું હોય જો કુબેર તો ટીખ માગતા હોય નામે રૂપોવાળી રૂઢો દેવા ચંદભાઈ સુંદરને સારાભાઈ કાળ જેવા લાગતા હોય નામે મકરંદ લીટ જરે આઠુજામ વનરાજ નામવાળા ઉંદરથી ભાગતા અક્ષર કે નામથી શું જુઓ ઘનો મૂળો પ્રાગો ડુંગર જીણાના યશ ઢોલ આજે વાગતા ડુંગર જીણાના યશ ઢોલ આજે વાગતા આપણા સંપ્રદાયના સાક્ષર અક્ષરજીવન સ્વામી આ છંદ બનાવ્યો છે નામથી શું જુઓ ઘનો બાલપ્રભુનું નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું છે ને ગામડાની અંદર કે ઘનો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી નાના હતા ત્યારે એનું નામ હતું મૂળજી શર્મા ગામડા કે મૂળો જો નામ ના અક્ષર કે નામથી શું જુઓ ઘનો મૂળો પ્રાગો પ્રાગજી શાસ્ત્રીજી મહારાજ નાના હતા ત્યારે એનું નામ ડુંગર યોગીજી મહારાજ નાના હતા ત્યારે એનું નામ અક્ષર કે થી શું જુઓ ઘનો મૂળો પ્રાગો ડુંગર જીણાના યશ ઢોલ આજે વાગતા યથા નામાહા તથા ગુણા બાકી તો આપણે બધા એવા નામ સાંભળ્યા છે ને કે નામ હોય એનાથી એનું બધું જુદું જ હોય કંગાલદાસ અને કરોડપતિ હોય હોય છે એવું ભિખારી દાસ કંગાલદાસ અમદાવાદની દરેક ભિખારી દાસ કરીને મહારાજના વખતમાં બહુ પૈસાદાર હતા તો આવી રીતે પણ નામની અંદર હોય છે પણ મોટા પુરુષો જે નામ હોય એ નામની પાછળ અર્થ સમાયેલો હોય છે અને એ પ્રમાણે એમનું જીવન પણ હોય છે તો આ પ્રમાણે ઘનશ્યામ પ્રભુ હવે નામાભિધાન થયું છે એમનું અને દિવસે દિવસે આ પ્રમાણે મોટા થાય છે અને એમના જેવા ગુણો છે એક પછી એક પૃથ્વી ઉપર આ પ્રમાણે છતાં થતા રહ્યા છે સમય જતાં ચાર માસના ઘનશ્યામ પ્રભુ થાય છે એને પૃથ્વી ઉપર બેસાડવાનો અવસર આવે છે એમાં કરતા ચાર માસ વિ બેઠો પાંચમો માસ પુનિતા રે ત્યારે રૂડે દિવે દંપતી રે મહી બેસાર્યા સુખ મૂર્તિ રે મહી એટલે પૃથ્વી પૃથ્વી ઉપર ભગવાનને બેસાડ્યા વારા હે સહિત વસુંધરા રે પૂજી પ્રીતે કર્યો મોટો ઉત્સવ દિન રે જમાડિયા બહુ વિપ્રજન રે ભગવાનને પ્રથમવાર પૃથ્વી ઉપર બેસાડ્યા પૃથ્વી પણ ધન્ય બની ગઈ અને આ પ્રમાણે ભગવાન હવે પૃથ્વી ઉપર બેઠા એટલે ત્યાર પછીનો આગળનો હવે સંસ્કાર ભગવાન ધીરે ધીરે મોટા થાય છે અને એ પ્રમાણે સાત માસના બાલપ્રભુ થાય છે એ સમયે જૂના જમાના પ્રમાણે કાન વિંધાવતા અત્યારે પણ વિંધાવે શોખથી મોટી ઉંમરે હવે વિંધાવે સાત મહિનાના બાલપ્રભુને કાન વિંધાવાનો કર્ણવેદ સંસ્કાર કરવાનો છે ભક્તિ માતાએ ગામમાં એક વાળંદ હતો એનું નામ અમય એને બોલાવવામાં આવે છે અને કહે છે કે આવતીકાલે સવારે મારા પુત્રના કર્ણવેદ સંસ્કારનો વિધિ છે તો તમે નાય ધોઈ સ્વચ્છ કપડાં પહેરીને આવી જજો અમય વાળંદ આ પ્રમાણે બાલપ્રભુના કર્ણવેદ સંસ્કાર કરવા માટે આવે છે એમને પણ અત્યાર સુધીના સાત માસ દરમિયાનમાં એને ખ્યાલ આવી ગયો છે કે આ જે ઘન ઘનશ્યામ પ્રભુ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે ને બીજા બાળક કરતાં કંઈક જુદા છે પરંતુ એમના કર્ણવેદ સંસ્કાર કરવાનો એમને પ્રસંગ લાભ મળે છે એટલે એના મનની અંદર એક આનંદ છે એટલે પોતે નવી સોય સાર્પ અણીદાર સોય લાવે છે અને તૈયાર થઈ અને આવી જાય છે ભક્તિ માતાને કહે છે કે માં હવે હું આવી ગયો છું ભક્તિ માતા પણ બાળપ્રભુને સ્નાન કરાવી અને નવું સરસ મજાનું જબલું પહેરાવી ને કાને ટીબકડી કરી અને બાળપ્રભુને લાવ્યા સાત મહિનાનું નાનું બાળક સ્વયં તો કંઈ બેસી કે ઊભું રહી ન શકે એટલે ભક્તિ માતા એને આમ પકડી અને પહેલાં કાન વિંધે ને એના માટે આમ તૈયારી આપ બતાવે છે હવે હું આમ પકડી રાખું છું અને તું કાન વિંધી લે અમે વાળંદે હાથમાં સોય લીધી અને સોય લીધા પછી નાના બાળપ્રભુનો આટલો નાનો કોમળ કાન એક હાથે આમ પકડ્યો આમ આવી રીતે કાન પકડ્યો અને આશ્ચર્ય આમ હજી ખાલી હાથ આગળ આમ આમ આવી એક્શન કરવા જાય છે અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા વાળન મુંજાયો એક હાથમાં આમ સોય છે અને બીજા હાથે આમ આ કાન પકડ્યો આવી રીતે આમ અહીંયા સુધી આમ ને ભગવાન અદ્રશ્ય થઈ ગયા હવે વાળંદ કરે શું એ થોડી વાર તો આમ બાઘાની જેમ જોઈ રહે છે ભક્તિ માતા કે જલ્દી કર ભક્તિ માતાના હાથમાં ઘનશ્યામ પ્રભુ છે વાળંદના હાથમાં સોય છે અને બીજો હાથ કાન પકડવાની એક્શનથી આમ ચપટી એની વળાયેલી છે જે આવી રીતે આમ કાન પકડવું આમ ખેંચી રાખું ને તો જલ્દી વહેધાય હવે એને ઘનશ્યામ પ્રભુ દેખાતા નથી મોતી આવ્યા છે શું થયું અચાનક એટલે થોડી વાર થઈ પણ એ વેંધતો નથી ભક્તિ માતા વાળંદને જુએ છે વાળંદના હાથની અંદર સોય છે એ પણ ભક્તિ માતા જુએ છે મારા તમારા જેવા જે આજુબાજુમાં સગા સંબંધીઓ આવ્યા ઊભા એ પણ જુએ છે પણ સમજવાનો એક પ્રસંગ છે કે વાળંદને જ ભગવાન દેખાતા નથી એટલે એ મૂંઝાયો ભક્તિ માતાએ ફરી બીજી વાર કહ્યું કે ભાઈ જલ્દી કર પેલા વાળાને કોઈ માં મને ભગવાન દેખાતા નથી મને બાળ પ્રભુ દેખાતા નથી કોણ સાચું માને સોય પોરવાની હોય ને તો સોયનું કાણું ન દેખાય સમજી શકાય સોય નાની હોય ને એનું કાણું હોય ને એ ન દેખાય પણ આ તો સોય વડે કાન વિંધવાનો છે એમાં શું નથી દેખાવાનું કે શું નથી દેખાતું કાન નથી દેખાતો તો કે કાન નહીં કાનો પોતે જ નથી દેખાતો ભગવાન જ નથી દેખાતા મને બાળપ્રભુ પ્રભુ નથી દેખાતા ભક્તિ માતા કે મને દેખાય છે ને બા તમને દેખાય છે બીજા બધાને દેખાય પણ મને નથી દેખાતા હા શું કરવું કે તો શું કરવું પછી ભક્તિ માતા બાળપ્રભુને ખોળામાં બેસાડ્યા અને ખોળામાં બેસાડ્યા ને એને પાછા ભગવાન દેખાવા લાગ્યા ફરીથી ભક્તિ માતાએ પછી પકડી રાખ્યા પછી તો પ્રસંગ સમજી શકીએ છીએ કે એમના ભગવાનના કર્ણવેદ સંસ્કાર થાય છે પણ આ પ્રસંગ આપણને શું સૂચવે છે શું સમજાવે છે ભગવાનના કાન વિંધવા માટે અમય વાણંદ આવે છે અને ભગવાનનો આમ હાથ પકડવા આવે છે ને કાન પકડવા આમ તો ભગવાન અદૃશ્ય થઈ જાય છે કે ઊભો રહે તારી લાયકાત તાકાત છે મારો કાન પકડવાનું ભગવાનનો કાન કોણ પકડી શકે ભગવાન કહે છે કે આ પૃથ્વી ઉપર કોઈ એવી વ્યક્તિ નથી એની એવી શક્તિ નથી કે જે મારો કાન પકડે ફક્ત એક જ વ્યક્તિ મારો કાન પકડે અને એ ભક્તિ ભક્ત પરાધીનો યશવંત્ર યશવતંત્ર યુવદ બીજ શ્રીમદ ભાગવતના એકાદશ કનની અંદર ભગવાન પોતાની શક્તિની વાત કરે છે કે હું કેવો છું મારી શક્તિ કેવી છે સ્વામિનારાયણ ભગવાનને જેમ વાત કરીને ગણિત વિશ્વની રહે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય આ મારી જે શક્તિ છે પણ મારી શક્તિ મારી એક વીકનેસ પણ છે અને એ વીકનેસ શું છે હું બધી જ જગ્યાએ સર્વતંત્ર સ્વતંત્ર છું મારી ઈચ્છા પ્રમાણે જ બધી જ જગ્યાએ થાય છે પણ એક એવી જગ્યા છે ત્યાં હું અસ્વતંત્ર છું ત્યાં હું પરાધીન છું ત્યાં હું પરતંત્ર છું અને એ છે ભક્તિની શક્તિ ભક્તિ વડે જે મને બાંધી લે છે ને અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર યુવ દ્વિજ અને પછી આ પદનું પછી પરમંશોએ નરસિંહ મહેતાએ મીરાએ બધાએ પછી પદો બનાવ્યા મારા બાંધ્યા વૈષ્ણવ છોડે વૈષ્ણવ બાંધ્યા મેં છૂટે રે એક વાર જો મુને વૈષ્ણવ બાંધે એક વાર જો મુને વૈષ્ણવ બાંધે તે બંધન મેન તૂટે રે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા રાત દિવસ રૂ રે ભાવું રે મારા બાંધ્યા વૈષ્ણવ છો વૈષ્ણવ બાંધ્યા મેં ના છૂટે મેં કોઈને બંધનમાં બાંધ્યો હોય ને મારા ભક્ત છોડી શકે પણ મારા ભક્ત એ જો બાંધ્યા હોય તો હું ના છોડી શકું હમ ભક્ત પરાધીનો હું ભક્તિ ની આગળ પરાધીન છું બીજી વાત બધાને બાલ પ્રભુ દેખાય છે ને અમે વાળંદને કેમ નહીં દેખાતા હોય આંખ નહીં હોય આંખ તો હતી બરાબર ને એટલા માટે તો સજ્જ થઈને આવ્યો તો હાથમાં સોય પકડી છે અને બીજા હાથે કાન પકડવા પણ તૈયાર થાય છે અહીંયા સુધી આવી શક્યો એનો અર્થ છે કે આંખ તો હતી જ આંખ હતી ભગવાન પણ એની સામે છે છતાં કેમ નથી દેખાતા અમે વાળને નહીં દેખાતા કે આપણને એ નહીં દેખાતા હોય આપણે એવું સમજીએ છીએ આ પ્રસંગથી કે અમે વાળંદને ભગવાન ન દેખાયા આપણને દેખાય છે આપણને નથી દેખાતા કેવળ ભગવાન આંખથી નથી દેખાતા હાડ હાડમાંસની જે આંખ છે ને એ ભગવાનને ભગવાન એનાથી નથી દેખાતા અને એના સાક્ષી રૂપે ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે અર્જુનની સામે જ હતા પણ જોઈ નથી શકતા ભગવાન કહે છે કે જો હવે હવે તું જો ભગવાન અર્જુનને આંખો હતી નહોતા દેખાતા ભગવાન કહે છે હવે તું જો તો હવે શું આપી દીધું હશે દિવ્ય દ્રષ્ટિ આપી આંખ છે ને જુએ છે ભગવાન એમાં દિવ્યતા મૂકે છે અને દિવ્ય દ્રષ્ટિ આવે ને ત્યારે દેખાય દિવ્યમ દદામી મેં ચક્ષુ હું તને હવે દિવ્ય આંખો આપું છું અને એ આંખથી તું જો સ્વામિનારાયણ ચરિતમ શરૂ થયું વચ્ચે વચ્ચે સ્વામિનારાયણના પ્રસંગો કહેતા જાય છું શિવજી મહારાજ લોયાની અંદર વિરાજમાન છે એમની સાથે એમની માણકી ઘોડી પણ છે મુક્તાનંદ સ્વામી પણ બેઠેલા છે ને સુરા ખાચર બેઠા છે મહારાજે કહ્યું કે અમારો ગરુડ લાવો સુરા ખાચે આમ તેમ જોયું મહારાજ ગરુડ તો ક્યાંય છે નહીં મહારાજ કે જો બાંધ્યો ત્યાં જઈને પાછા આવ્યા કે કંઈક છે નહીં મહારાજ મહારાજ કે આ બાંધ્યો અમને દેખાય છે ને સુરાખાચર ત્યાં બીજી વાર જઈને આવ્યા મહારાજ મને નથી દેખાતો મુક્તાનંદ સ્વામી કે તમે મહારાજને આંખે કરીને જુઓ તમે તમારી આંખથી જુઓ છો ને તો તમને નહીં દેખાય તમે મહારાજની શ્રીજી મહારાજની આંખથી જુઓ સુરા ખાચર કે શ્રીજી મહારાજની આંખથી કેવી રીતે જુઓ મને તો મારી આંખથી જુઓ ને આપણે બીજાની આંખથી કેવી રીતે જુવાય મુક્તાનંદ સાંઈ કીધું તો મહારાજને કહો અને મહારાજે એમને દ્રષ્ટિ કરી કે હવે જુઓ અને જોયું ને તો માણકી ઘોડી હતી ને એની જગ્યાએ એમને ગરુડ દેખાયો તો સંતની દ્રષ્ટિથી મહારાજની દ્રષ્ટિથી જુએ ને તો જોવા અને એ દ્રષ્ટિ આપે પાછા સંત તમે અંતરની આખે ઓળખી તમે આંખે આખે ઓળખી કરો સદગુરુ સંતનો સંગ ઓળખાવું રે ગાયે ગીતા ભાગવત સં ને ગાએ ગીતા ભાગવત સંતને એવા લક્ષણ હોય જને અંગ ઓળખાઉ તમે અંતરની આંખે ઓળખી આ બાહ્ય આંખો છે એવી જ એક અંતરની આંખો છે અને આપણે સવય જાણીએ છીએ આપણને આંખો છો છે પણ એ આંખોથી બધું નથી દેખાતું યોગીજી મહારાજની બૌદ્ધ કથામાં બહુ સરસ પ્રસંગ આવે છે એક ખેડૂત હતા એમને ત્યાં શેરડી થઈ હતી અને ખેડૂત લોકો આજુબાજુમાં જે તાલુકા લેવલના નાના શહેરો હોય ત્યાં શેઠિયા રહેતા ને એની પાસેથી ઉછીના પૈસા લે શેઠને ત્યાં શેરડી થઈ એટલે શેઠે શેઠને ત્યાં શેરડી મોકલવા માટે માણસને કહ્યું કે જા આ શેરડીનો ભારો શેઠને ત્યાં આપ્યા પેલા નોકરે શેરડીનો ભારો માથા પર મૂક્યો અને પછી કહ્યું કે મારે શું કહેવાનું તો કે તારે કશું કાંઈ કહેવાનું નહીં તો કે મને કાંઈ પૂછે તો એને કાગળ આપ્યો અરે જા આ ચિઠ્ઠી છે ને એ બોલશે સારું ઓલો તો માથે શેરડીનો ભારો વજન લઈ અને ચાલતો થયો રસ્તામાં તરસ લાગી પાણી કાંઈ હતું નહીં એને થયું પાણી તો મારા માથા ઉપર જ છે હું શોધવાની શું જરૂર શેરડી એટલે રસ છે ને પાણી જ કહેવાય ને એ માથા ઉપર જે વજન હતો ભારો નીચે મૂક્યો ખિસ્સામાં જે કાગળ હતો ને એ કાઢ્યો એને કહ્યું કે આમાંથી હું શેરડી ખાવ કાગળ કંઈ બોલ્યો નહીં તને પૂછું છું ખાવ તોય કઈ કંઈ ના બોલ્યો નીચે બે ત્રણ વાર આમ પછાડ્યો તને કહું છું ખાવ શેરડી આમાંથી કાંઈ જવાબ ના આપ્યો આ કાગળ થોડો બોલતો હોય છે ગોટોવાળાનો ખિસ્સા નાખી દીધો બે શેરડીના સાંઠા હોય ને ચૂસી ગયો બે લીટર અંદર પાણી પહોંચી ગયો વળી ચાલતો ચાલતો પહોંચ્યો શેઠને ત્યાં અને શેઠને ત્યાં શેરડીનો ભારો આપ્યો અને પછી શેઠે પૂછ્યું કંઈ બીજી કંઈક સમાચાર આપ્યા કંઈ કીધું જ તો કે ના આ એક કાગળ આપ્યો ચિઠ્ઠી લાવ આમ ચીઠી લઈને આમ જોયું એમ કીધું આમાંથી બે શેરડીના સાંઠા કેમ ઓછા છે તો કે તમને કોને કીધું તો કે આ ચિઠ્ઠી બોલે છે મેં તો રસ્તામાં એની બોલાવી ન બોલી મેં ધમકાવી પૂછ્યું ઘણું કીધું તો ત્યારે ન બોલી ને તમારે આગળ કેવી રીતે બોલી તો જો બોલાવતા આવડે તો બોલે ને તો જો એની આગળ આંખો હતી ના બોલી એટલે આંખ છે આંખથી જ ભગવાન દેખાતા નથી અમય વાળને પણ આંખો છે હતીની પણ છે હજી છે જ પણ એને દેખાતે નથી આ પ્રસંગનો સાર એટલો જ છે કે આપણી સાથે અને સામે ભક્તિ અને ભગવાન હોય તો પણ ભગવાન ન દેખાય આપણી સામે ભગવાન હોય મૂર્તિમાન તે છતાં પણ આપણા ચર્મચક્ષુથી માઈક આંખોથી ભગવાન આપણને દેખાતા નથી આપણી સાથે ભગવાન હોય તો પણ આપણને ન દેખાય દુર્યોધનની સાથે હતા દેખાયા છેક સુધી છેલ્લા શ્વાસ સુધી એને કૃષ્ણમાં ભગવાન પણ આનો ભાવ ન થયો એની સાથે અને સામે કૃષ્ણ હતા જ ભગવાન આપણી સાથે અને સામે હોય તો પણ ભગવાન આપણને દેખાય નહીં ભગવાનને જોવા માટે સંત દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ ભગવાનની કૃપા અને છેલ્લી જો વાત સમજીએ તો ભગવાન ભક્તિ આપણી સાથે હોય ને તો ભગવાન ના દેખાય ભક્તિ આપણી સામે હોય તો પણ ભગવાન ના દેખાય અંદર જો સખી ઉપર ને રંગે રાચે નહી સખી ઉપર ને રંગે રાચે નહીં દંભ દેખી રે દંભ દેખી રે રહે દયાળું દૂર ઘે ભૂધર ભૂખ્યો છે ભાવનો સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો આપણા હૃદયની અંદર જો ભક્તિ હોય તો ભગવાન છે ને ભક્ત તુષ્યેવલ કેવલમ તો ગુણૈ ભક્તિ પ્રિયો પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજને આ શ્લોક બહુ પ્રિય છે સ્વામી શ્રી ઘણી વાર આ શ્લોક બોલે છે કય સવયો વિદ્યા કા કિમ જાતિ વિદુરશ્ય યાદવ પતે ગજેન્દ્ર ગજેન્દ્ર આખો શ્લોક જરા વિસ્મૃતિ થઈ ગયો પણ સ્વામીશ્રી આ શ્લોક બહુ બોલે છે કે ભગવાન છે ને ભક્તિ આ તુષ્યતિ કેવલમ નતું ગુણહી પ્રિયો માધવ ભગવાન છે ને ભક્તિથી પ્રસન્ન થાય છે તો આપણા હૃદયની અંદર પણ ભક્તિ આવે તો ભગવાન વગર પકડે પણ પકડાય છે વશ થાય છે એટલે આ કર્ણવેદ સંસ્કાર આ પ્રમાણે પૂરો થાય છે અને ત્યાર પછી ઉત્તરોત્તર આ રીતે ભગવાન મોટા થતાં થતાં હવે ભગવાનને વિધિનો કાર્યક્રમ આવે છે કે ભગવાન મોટા થયેલા છે અને આસો વધ બીજને દિવસે આ પ્રમાણે અન્ન બોટણા એટલે ભગવાનના મુખની અંદર સૌથી પ્રથમ વાર અન્નપ્રાસન વિધિ અને કહે છે ઘરે બાળકનો જન્મ થાય તો આ બધા જે સંસ્કારો છે ને એ બહુ દિવ્ય છે એ સમજવા જેવા અને અપનાવવા જેવા કરવા જેવા છે સ્વામીશ્રી ઘણી વાર અત્યારે વાત કરે છે ને ડૉક્ટર સ્વામી તો એના કરતાં પણ આગળ વાત કરે છે કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે સૌથી પહેલાં એના માતા પિતાની આંખ ખુલવી જોઈએ બાળક જન્મે એની આંખ તો બંધ હોય પણ એના માતા પિતાની જો આંખ ખુલ્લી હોય જાગ્રત હોય સજાગ હોય તો સૌથી પહેલાં શું કરશે જેવું બાળક જન્મે માતાના ઉદરમાંથી બાળક બારે આવે ને તો એના કાનની અંદર પાંચ વાર સ્વામિનારાયણ મંત્ર બોલવાનો સ્વામિનારાયણ 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 અને બાળકની આંખ ખુલે ને તો એની સામે ભગવાનની છબી ધરવાની પહેલા છે એને ગળથુથીમાં અક્ષર પુરુષો તમે બેસી જાય હો એની આંખ ખોલાવીને આંખ ખુલે એટલે એને દર્શન કરાવ અને એની એનું જે શરીર છે ને એની બોડીને સૌથી પહેલો સ્પર્શ પણ ભગવાનનો થાય એના દર્શનથી દુષ્કૃત બળે એના સ્પર્શે રે પામે પાતક નાશ એનું શરણું ગ્રહે સુખ ઉપજે વેગે નાસે રે મોહ માયાના પાસ બાળકને ભગવાનનો સ્પર્શ થાય ભગવાનના દિવ્ય મંત્ર એના કાને સંભળાય ભગવાનના જ એને દર્શન થાય બસ આટલું સૌથી પહેલું કરાવવાનું અને માતાનું સ્તનપાન કરે એ પહેલા ભગવાનનું પ્રસાદી જળ હોય ને એના મુખની અંદર ભાઈ દેવાનું પહેલું સૌથી પહેલું એના પેટની અંદર કોઈ પણ વસ્તુ જાય ને ભગવાનનો પ્રસાદીનો કોણ બસ અને પછી જે થવું હોય બીજી જે ક્રિયાઓ થતી હોય એ કરવાની એવી રીતે જ્યારે એને પહેલી વાર અન્ન એના મુખમાં મૂકવાનું આવે ને ત્યારે અન્ન પણ ભગવાનનું ધરાવેલું પ્રસાદીનું અન્ન હોય એ અન્ન એના મુખની અંદર મૂકવાનું પ્રાશન વિધિ કે બાલપ્રભુને આ પ્રમાણે વિધિ થઈ હવે નવ મહિનાનું બાળક થઈ ગયું એક વરસનું થયું અને એક વરસનું બાળક થાય ને આમ ભાખરે પ્રિયા ચાલે મજા આવે એ આખી રમત હવે એના માતા પિતાને એની પાછળ ફરવાનું કસરત કરાવે આમથી આમ દોડે ને આમથી આમ જાય ને અને એ આખું એનું જગત એ ઘર છે ને આખું એનું વિશ્વ કહેવાય એટલામાં ફરે બધે આ તો ભગવાન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર ઉતર્યા છે આશ્ચર્યનો એક પર આશ્ચર્યની પરંપરા છે પ્રત્યેક પ્રસંગમાં એમના બોલવા ચાલવા બેસવામાં પ્રત્યેક પળે પળે નવા નવા આશ્ચર્ય ઉપજાવે છે ધર્મદેવને કેટલાય સમયથી વિચાર આવતો કે મારો બાળક મોટો થાય ત્યારે કેવો થશે ચાલુ એની પરીક્ષા કરું આવો શુભ વિચાર ધર્મદેવને જ આવે આપણને હજી કોઈને આવ્યો નથી ત્યાર પછી સાંભળ્યું નથી કે કોઈ આવું કર્યું ધર્મદેવે પોતાના ઘરની અંદર પોતાના આંગણાની અંદર એક સરસ મજાનો બાજોટ આવો બાજોટ લઈ એના પર રેશમી કપ વસ્ત્ર મૂક્યું અને એના ઉપર ત્રણ વસ્તુઓ મૂકી એક ચળકતી તલવાર શા માટે તલવાર મૂકી હશે કોઈને ખબર છે એમના મોટા પુત્ર રામ પ્રતાપભાઈ છે ને એ સેનાપતિ તરીકે સેવા આપતા હતા એટલે એમના ઘરમાં તલવાર હતી એક ચળકતી તલવાર મૂકી છે એ પોતે વેદ કરતા શાસ્ત્ર અધ્યયનમાં બહુ પારંગત એટલે બીજું એક પુસ્તક મૂક્યું અને ત્રીજી સોનામોર કે સિક્કાઓ મૂક્યા મનની અંદર નક્કી કરી રાખ્યું છે જો તલવાર પકડે તો શુરવીર સેનાની થશે દેશની રક્ષા કરશે પુસ્તક પકડે તો પંડિત થશે અને પૈસા પકડે તો આપણને બધાની ઈચ્છા છે એવા ધર્મ પિતાએ કરી પરિક્ષાએ તો ધડબડ દોડ્યા ધર્મ પિતાએ કરી પરીક્ષાએ તો ધડબડ દોડ્યા પુસ્તકલી ધું હાથે ને તલવા રસી છોડ્યા પુસ્તકલી ધું હાથે ને તલવા રસી છોડ્યા એને થવું હતું વિધવાન ને તો થયા મહા વિધવાન એને થવું હતું વિધવા નો થયા મહા વિદવાન અમારા હૈય રમે ઘનશ્યામ અમે એની નગરી નરમ તારામ અમે એની નગરી નરમ તારામ અમે એની રામ ધર્મ પિતાએ કરી પરીક્ષા અને ઘનશ્યામ પ્રભુ દોડતા દોડતા આવી અને શાસ્ત્ર હાથમાં લે અને જોયું આપણે એને થવું હતું વિદ્વાન એ તો થયા મહાવિદ્વાન ભગવાનને તો વિદ્યા ભણવાની જરૂર હસ્તામલકવત હોય પરંતુ લોક રીતે પણ પાંચ વર્ષની વે આગળ જોઈશું આપણે વિદ્યા અધ્યયન કરે છે ને વેદ વેદાંત ધર્મ જેટલા ધર્મગ્રંથો છે ધર્મ બધા જ ધર્મગ્રંથોની અંદર એ પારંગત થાય છે અને આઠ વર્ષની નાની ઉંમરે કાશીની અંદર શાસ્ત્રાર્થ કરી અને આ પ્રમાણે એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે તો આવી રીતે ભગવાન હવે ધીરે ધીરે કંઈક શું કહેવાય ચાલવા લાગ્યા છે અને ચાલે એટલે ઊભા થવાનું પણ કરે ઊભા થતાં થતાં પાછા પડે વળી પાછા ઊભા થાય વળી પાછા પડે ધર્મદેવ ટેકો આપે કોઈ વાર ભક્તિ માતા આંગળી આપે એને પકડીને ઉભા રહે પડે એમ કરતાં કરતાં આ પ્રમાણે મોટા થાય ને એ રીતે પછી બોલવા પણ મંડે અને એ જે બોલે ને એ બહુ મજાનું લાગે હા નાનું બાળક બોલે ને એના પાંચ પંદર શબ્દોમાં આખો વિશ્વકોષ આવી ભગવદ્ ગોમંડળ લુલુ ને ને એમાં પાછા એને સમજવા વાળા સમજી જાય કે લુલુ એટલે શું વાવા એટલે શું ને ભૂ એટલે શું ને એટલે બે પાંચ શબ્દ જ હોય એ શબ્દની અંદર એનું આખું વિશ્વકોષ આવી જાય પણ ભગવાન પણ આ પ્રમાણે હવે એવી રીતે રીં રીંખે રીંખે ચડે પડે પેટ વડે રે અતિ દાખરે ઉંબરો ચડે રે ખાયા ગોટીલા થલા ઘણ રે કરે ચરિત્ર બાળક તણરે ચાલે ગોઠણ ભર ઘર માઈ રે દેઈ ટેક ઊભા થાય રે એવા અસમરથ દેખે સહુરે પણ ધીર ગંભીર છે બહુ રે પછી કાંઈક માંડ્યું બોલવા રે બોલે તોતળા મુખથી લવા રે જેમાં જેમાં બોલે કાલુ કાલુ રે તે તો માતાજીને લાગે વાલુ રે તોતળા તોતળા શબ્દ બોલે ને પણ એ શબ્દ છે ને બહુ મીઠા લાગે મોટી ઉંમર થાય ત્યારે બોલે તો એની ઉંમર છે ને એ ઉંમરમાં જે સારું લાગે તો એવી રીતે ઘનશ્યામ પ્રભુ હવે ઘરની અંદર તો આ પ્રમાણે ઊભા થઈને ચાલતા થયા છે અને બાળક ઘરમાં ચાલતું થાય ને એટલે પછી ઘરમાં ના રહે ભક્તિ માતા કંઈક કામમાં પરોવાયેલા હોય ને અને ઘનશ્યામ પ્રભુ તરત આંગણામાં નીચે ઉતરી જાય અને આંગણામાં ઉતરે એટલે બાળકને સૌથી પ્રિય રમત ધૂળ માટી છે ને એ સબરસ કહેવાય ખબર મીઠું જે છે ને દુનિયાની અંદર જેટલા રસ છે ને છ પ્રકારના રસ છે ખાટો ખારો તીખો કડવો તુરો અને મીઠો આ છ જે પ્રકારના રસ છે એ છ રસ પૃથ્વીની અંદર રહેલા છે સંસ્કૃત ભાષાની અંદર વ્યુત્પત્તિ કરવામાં આવે દરેકની એમાં પૃથ્વીનું લક્ષણ બતાવ્યું છે તત્ર ગંધવતી પૃથ્વી પૃથ્વી છે ને એની અંદર ગંધ સુગંધ માત્ર સ્વાદ માત્ર એમાં રહેલા છે એટલે આપણે જે નાનું બાળક હોય ને માટી શા માટે ખાય છે સ્વાદિષ્ટ લાગે કારણ કે એમાં સબ રસ રહેલા છે છ એ છ રસ એમાં રહેલા છે દુનિયાની અંદર જેટલા ફ્રૂટ્સ છે ને એ ફ્રૂટ્સ એમાંથી થાય છે આપણે એક શ્લોક સાંભળ્યો હતો ને પેલા આંબા આંબલી લીંબડા સરગવા વૃક્ષો તથા વેલડી દ્રાક્ષા દાડમ દાંડ કોંચ કદળી વૃક્ષો તથા વેલડી સર્વે એક જ પૃથ્વીનો રસ પીવે સર્વે સમીપે રહે જેવો ગુણ જણાય જે હજનમાં તે તે હતે તે પૃથ્વીની આ વિશેષતા છે કે પૃથ્વીનો દસ બાય દસનો નાનો એક ટુકડો હોય ને તો એ જ માટીની અંદરથી તમે એમાં મરચી વાવો તો તીખી થાય શેરડી વાવો તો ગળી થાય અને લીમડાનું ખાતરનું પાણી પાવતો તોય ગળી થાય અને મરચીને શેરડીનો રસ પાવતો તોય તીખી જ થાય એમાં કાંઈ ફરફાર ના થાય તત્ર ગંધવતી પૃથ્વી બાલ પ્રભુ હવે મોટા થયા અને આંગણામાં રમવા જાય બાળ મિત્રો બે ચાર ભેગા થયા ફક્તિ માતા કંઈક ઘરકામની અંદર પરોવાયેલા છે બધા બાળ મિત્રો રમે ધૂળથી રમે પછી થોડી ધૂળી ખાય બીજા બાળકને ખવડાવે નવરાવે નાય ધૂળથી નાય ધૂળથી ખાય ને એનો આનંદ જ એક અલૌકિક હોય અને આજે ઘનશ્યામ પ્રભુ આંગણાની અંદર ધૂળથી રમવા લાગ્યા છે આકાશની અંદર દેવતાઓએ જોયું આ શું આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રભુ પૃથ્વી ઉપર જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરશે પછી એમના ભક્તો એના મંદિરો બનાવશે ને મધ્ય મંદિરની અંદર સોનાના સિંહાસનમાં વિરાજમાન થશે પાંચ ટાઈમની આરતીઓ થાય છે પ્રસંગે પ્રસંગે સમય સમયના વાઘા વસ્ત્ર અલંકાર ઘરેણા પહેરાવશે ને પછી નવી નવી શોભાઓ ધારણ કરશે પણ આ દર્શન ફરી નહીં થાય આજે ભગવાનનું આખું શરીર ધૂળથી ખરડાયેલું છે ને એ દર્શન પછી નથી થવાના रमत हरी बाल करे, रमत हरी बाल करे। लड़कन के संग लाल लडकनके सुत, देखि नयन सुत नयन ठरे लड़कन के नयनरे लडकनके सङ्गत देखि नयन सुत नयन ठरे रमत हरी बाल विनोद करे रमत हरी માલ વિનોદ કરે ઠમક ઠમક પદ ધરત ધરની પર બોલત વચન મધુર તો તેઠમ ઠમક ક પદ ધરત ધરની પર बोलत वचन मधुरतो तरे प्रेमानन्दन श्याम विलोकत प्रेमानन्दन श्याम विलोकत कोटि भवन सुख આ શટરે ટરી બાલ વિનોદ કરે રમત હરી બાલ વિનોદ કરે શ્યામ તન શોભિત ધૂલી પડે ભગવાનનું શરીર ધૂળથી ખરડાયેલું છે અને આકાશમાંથી દેવતાઓ આવીને પુષ્પવૃષ્ટિ કરે છે અને જય જય કા જય 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 ઘ અને શ્યામ તુમારી આ દર્શન અમને ફરી નહીં થાય અને એ સાચી છે ને પછી કાંઈ થોડા આવા દર્શન થાય દેવતાઓએ હર્ષભેર બાલપ્રભુને ધૂળથી સ્નાન કરતા ધૂળથી ખરડાયેલા શરીરના દર્શન કરે છે બાળ મિત્રોની સાથે ભગવાન આવી રીતે એક પછી એક દિન નિર્ગમન કરી રહ્યા છે ભક્તિ માતા અને જેમના જીવનમાં જીવનની અંદર ભક્તિ છે એ સૌ કોઈને અતિ આનંદ આવે છે આનંદ કેવો છે પૂરવે શ્રવણે ન સાંભળ્યું નદીઠું સુણું નિરધાર તે સુખ આજે ભોગવે આ ભૂમિ તણા નરનાર પૂર્વે શ્રવણે ન સાંભળ્યું નદીઠું સૂણું નિર્ધાર પૂર્વે કોઈ દિવસ જે સુખની વાત સાંભળી નથી જેનો કોઈ દિવસ અનુભવ થયો નથી એવું એક દિવ્ય અલૌકિક સુખ ભગવાનના પ્રાગટ્યથી છપૈયાની જનતાને બાળ મિત્રોને જેના જેના જીવનની અંદર ભક્તિ છે એ બધાને આવી રહ્યો છે આપણે પણ એ વાત સાંભળીને એ સુખની કંક અંશે અનુભૂતિ કરી રહ્યા છીએ વિશેષને વિશેષ અનુભૂતિ દર રવિવારે આપણી આવી જ રીતે આપણે કરતા રહીશું એ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં આપણી વૃત્તિ હર હંમેશા સર્વક્રિયામાં લાગી રહે એ જ એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની જય